वेलकम बैक। तो हमें बात करनी है गरीबों की कस्तूरी तरीके जानीती है गरीबों की साथे साथे अमीरों अने खेडूतों ने रड़ावती डूंगळी अंगे, कारण के हाल डूंगळी ना भाव आसमाने पहुंची गया है। ज्यारे बीजी तरफ डूंगळी नू हब गणाता भावनगर ना खेडूतों की हालत पड़िया पर पाटू समान छे, कारण के वरसादी आफत ने कारण बे वक्त डूंगळी नो पाक फेल गयो अने हवे ज्यारे फरी वावेतर करवानो समय आव्यो तो बियारण ना भाव आसमाने पहुंची गया छे। त्यारे केवी बनी छे खेडूतोनी हालत जुओ आ रिपोर्ट में। જ્યારે ખેડૂતનો વાવણી કરવાનો સમય આવે ત્યારે ડુંગળીના ભાવ આસમાને હોય છે અને જ્યારે પાક પાકીને ખેડૂતના ઘરમાં આવે છે ત્યારે ડુંગળીના ભાવ તળિયે બેસી જાય છે। આવો જ માહોલ હાલ ફરી દેશમાં સર્જાયો છે। ડુંગળીના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। લોકો 1 કિલો ડુંગળી ખરીદવા માટે 10 વખત વિચારતા બની ગયા છે, જ્યારે બીજી તરફ ખેડૂતોને પડ્યા પર પાટું મળી રહ્યું છે, कारण के वरसाद लंबाता बे-बे वक्त डुंगळीनो पाक फेल गयो छे अने हवे ज्यारे त्रीजी वक्त रोपणी करवानो समय आव्यो छे त्यां डुंगळीना बियारणना भाव आसमाने पहोंची गया छे। मजूरीना भाव आसमाने छे, एटले के खेडूतनी हालत तो अही खूब ज कफोड़ी बनी छे। ખેડૂતની સ્થિતિ તો એકદમ કફોડી છે, કારણ કે ડુંગળી જે બજારમાં જે હાલમાં જે 100 રૂપિયા ભાવે વેચાય છે એ તો સંગ્રહખોરો અને વેપારીઓએ જે સંગ્રહ કરેલી હતી એમની ડુંગળી વેચે છે। ખેડૂતની ડુંગળી તો આપ જોઈ શકો છો કે હજી ખેતરમાં પડી છે, ખેતરમાં છે એમાં પણ આ વર્ષે 10% ઉત્પાદન આવે તો સારું, કારણ કે એક તો અતિવૃષ્ટિના કારણે ખેડૂતની ડુંગળી ખૂબ નુકસાનીમાં ગઈ છે અને અત્યારે પણ વાતાવરણ પણ એવું અનુકૂળ નથી આવતું કે ડુંગળીનો પાક લઈ શકાય એવું, એટલે ખેડૂતોને ડુંગળીમાં તો ખૂબ મોટું નુકસાન હાલ દેખાઈ રહ્યું છે। દેશમાં નાસિક બાદ ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગર બીજા નંબરે આવે છે, કારણ કે ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા અને ઘોઘા પંથકમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર થાય છે। દર વર્ષે અંદાજિત 20,000 હેક્ટરમાં ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે 2 વખત ડુંગળીનો પાક ફેલ ગયો છે, જેના કારણે હાલ ડુંગળીના ભાવ 100 રૂપિયા પાર પહોંચી ગયા છે। જો કે હજુ તો ડુંગળીનો પાક ખેતરમાં છે, જ્યારે મોટાભાગના ખેડૂતો તો હજુ ફરી વાવેતર કરી રહ્યા છે, ત્યારે આ મુદ્દે ખેડૂત શું વિચારે છે અને તેમની વેદના શું છે જરા તે પણ સાંભળો। 10મા મહિનામાં તૈયાર થતી અને બદલે 11 મહિનામાં 2 મહિના થા વરસાદ અમને ઠેઠ છેલ્લે સુધી કંજરો છે, એમાં અમે વાવેતર કરીએ કે નથી, આ ત્રીજી વાર ડુંગળી સોંપી છે। આ બિયારણનો ભાવ અત્યારે 1100 રૂપિયાની આજુબાજુ ભાવ છે ને કાળું બી ડુંગળીનું 3500 થી 4500 રૂપિયાનું કિલો ડુંગળી સફેદનું લાલનું અત્યારે બિયારણ કાળું બી મળે છે ને 1100 રૂપિયા બીનો આ ભાવ છે, તો ત્રણ વાર નાખીને બેઠા છે રોપ કે કળી વરસાદ ના હિસાબે ફેલ થતું આવે છે ને અત્યારે મજૂરીની અમારે 350 રૂપિયા મજૂરી સૂકવવી પડે છે। 3 વખત જે બિયારણ છે ડુંગળીનું બિયારણ હંગરી હકાતું નથી, એક વખત માટે જે કળી કહેવાય અને બીજા વખત માટે રોપ કહેવાય, બે જાતના બિયારણ હોય છે પણ 3 વખત ખેડૂતોને બિયારણ નિષ્ફળ ગયા, એના હિસાબે અત્યારે બિયારણના ભાવ પ્રતિ મણના ભાવ ગણો તો 1100-1200 રૂપિયાના ભાવ છે અને જે પ્રતિ વીઘે જે જરૂરિયાત જોઈ એ 25-30 હજાર રૂપિયા પ્રતિ વીઘે અત્યારે ખર્ચો ખેડૂતોને થાય છે, એટલે આવકની આશા એથી વધારે હોય તો ખેડૂતોને નફો મળે નહીં તો નફો મળે નહીં। બીજું સરકારે MSP ડુંગળી પર પણ લાગુ કરવી જોઈએ, એનું કારણ કે ખેડૂતો તો જ વાવવા માટે પ્રોત્સાહિત થશે, નહીતર ક્યારે ખેડૂતો આ બાબતમાં પ્રોત્સાહિત નહીં થાય। 2000 રૂપિયા પહોંચ્યો છે બિયારણનો ભાવ, ચોમાસું સિઝન ફેલ જતા પડ્યા પર પાટું, 1 વીઘામાં 34-40 હજારના ખર્ચે ફરી વાવેતર, લાખોના ખર્ચે ખોટનો ધંધો। હાલ ખેડૂતો માટે ફરી વાવેતર કરવું તે માત્ર ને માત્ર ખોટનો ધંધો છે, કારણ કે આ ઉત્પાદન આવશે ત્યારે સ્વાભાવિક છે કે ડુંગળીના ભાવ તળિયે બેસી જશે, પરંતુ ખેડૂત વાવેતર કરવા માટે પણ મજબૂર છે, કારણ કે નુકસાનીની ભરપાઈ તો ન થઈ શકે પરંતુ જે નુકસાની થઈ છે તેમાંથી તો થોડી રાહત મળી જ શકે છે। ખેતર ખાલી રાખવાનો તો કોઈ અર્થ નથી, કારણ કે કાંઈક ઉગાડીશું તો કાંઈક મળશે અને કાંઈક મળશે તો કાંઈક રાહત મળશે। ખેડૂતોના આ જ જુસ્સાને અમે સલામ કરીએ છીએ, પરંતુ આશા રાખીએ કે સરકાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની કોઈ મદદ કરે,
જેથી ખેડૂતો પણ વેપારીઓની માફક પોતાના પાકનો સંગ્રહ કરી સારા ભાવ મેળવી શકે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર.